स्थानिक स्वराज ની ચૂંટણી માં ભગવો લહેરાવનાર ભારતીય જનતા પાર્ટીને 2022 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માં એ જ પ્રદર્શન દોહરાવી શકશે કે કેમ તે પ્રશ્ન સતાવી રહ્યો છે। કારણ કે કોરોના ની બીજી લહેર માં ગુજરાત ના વિકાસ મોડેલ ને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આ બધા વચ્ચે ગુજરાત માં ઇન્ટરનલ પોલિટિક્સ પણ ચરમસીમા પર છે। बात करिए कांग्रेस नी तो कांग्रेस कई खास प्रदर्शन नथी आपी शक्यू, कारण के सुकानी वगरनी कांग्रेस हाल दिशाहीन छे। बात करिए आम आदमी पार्टी नी तो आम आदमी पार्टी आ वखते फुल फ्लेज तैयारी मा छे अने मैदान मा जंप लावी दीधु छे। त्यारे 2022 मा योजानारी गुजरात विधानसभा चूंटणी रसप्रद बनशे ते नक्की छे। नमस्कार, हूँ नीलम खारेचा अने आप जोई रह्या छो गुजरात तक। गुजरात में कोरोना की बीजी लहरे राज्य आरोग्य विभाग की निष्फलता ने क्षति कर दी थी। ए आरोग्य विभाग जे देश में सौथी श्रेष्ठ गणाय छे, जो कि अत्यारे तो कोरोना ना केस में घटाड़ो नोंधायो छे अने लोको पण हाशकारो अनुभवी रह्या छे। परंतु बीजी लहर में तो लोकोए एवुं अनुभव्युं कि गुजरात की हॉस्पिटल अने आरोग्य सेवाओं जाने खाड़े गए छे अने हवे आरोग्य विभाग की निष्फलता टोपलो मुख्यमंत्री विजय रूपाणी माथे ढोड़वा खुद भाजप प्रदेश प्रमुख सी आर पाटिल पाछला बार ने सक्रिय थया छे। सरकार करता संगठन वधारे कार्यरत छे अने लोकोना साथे छे तेवो देखाड़ो करवा कमलम माथी धूम प्रयास थई रह्या छे। जो के मात्र सी आर पाटिल ज नहीं, परंतु नायब मुख्यमंत्री नितिन पटेल पण विजय रूपाणी नी राजकीय बदनामी थाय तेवी महेच्छा धरावता होवानुं सूत्रोनुं कहेवुं छे। आम आ त्रण मोटा चेहरा वच्चे शीत युद्ध चाली रह्युं होय तेवी वातो वहेती थई छे। त्यारे आ बधा वच्चे एक वात निश्चित छे के 2022 मां योजानारी गुजरातनी विधानसभा चूंटणी खूब ज रसप्रद बनशे। હવે વાત કરીએ ચૂંટણીના નેતૃત્વ માટેના દાવેદાર નંબર એક એવા હાલના ગુજરાત ભાજપના સુકાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની। તો બીજી લહેર વચ્ચે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરાયું તો ત્યારે ખૂબ સવાલ ઉઠ્યા, અને જ્યારે આ મુદ્દે મુખ્યમંત્રીને સવાલ કરાયા તો તેમણે વાતને રફે દફે કરતાં કહ્યું કે મને આ બાબતની કોઈ ખબર નથી, જે સૂચવે છે કે સંગઠન અને સરકાર વચ્ચે ખટરાગ જરૂર છે। આવું જ થયું નીતિન પટેલ સાથે। અમદાવાદમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશનનો પ્રારંભ કરાયો। ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનથી લોકો પાસેથી 1000 રૂપિયાની રકમ લઈને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ। ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ મુદ્દે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે તેમને આ બાબતે કોઈ જ જાણ નથી। આ મારી જાણકારી નથી, આ કોર્પોરેશનનો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે। રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીશ્રી સાથે એમણે પરામર્શ કર્યો છે કે કેમ, એ મારી જાણકારી એવા નથી। એ કહ્યું વિષય મારી જાણકારીમાં નથી। કોર્પોરેશને નિર્ણય કર્યો છે, કોર્પોરેશને જાહેરાત કરી છે અને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી પરવાનગી સ્વાસ્થ્ય વિભાગ પણ જુએ છે, અને એવું તો કેમ બને કે સ્વાસ્થ્ય મંત્રીને સ્વાસ્થ્ય વિભાગના આટલા મોટા પગલાની જાણકારી ના હોય। હવે વાત કરીએ સી આર પાટિલની, તો તેમણે કમલમમાંથી સમાંતર સરકાર ચાલતી હોય તેવું દેખાડવાનો પ્રયાસ કર્યો। એટલું જ નહીં, રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરીને આડકતરી રીતે એવો સંદેશ વહેતો કર્યો કે ભાજપ લોકોને પડખે છે, ઇન્જેક્શનને લઈને સરકારની કોઈ વ્યવસ્થા નથી। કોરોના કાળમાં દક્ષિણ ગુજરાતમાં કોવિડ કેર સેન્ટરથી માંડીને રસીકરણના કાર્યક્રમ યોજીને પાટિલે રાજકીય પ્રસિદ્ધિ મેળવવામાં કોઈ કસર નથી છોડી। ભાજપ આઈટી સેલ અને પ્રવક્તાઓ પણ વિજય રૂપાણીની નહીં પરંતુ સી આર પાટિલની પ્રસિદ્ધિમાં વ્યસ્ત બન્યા, જે સૂચવે છે કે પાટિલ સાહેબ નેતૃત્વ માટે લાડ ટપકાવી બેઠા છે। આ બધા વચ્ચે એવી વાતો પણ ચાલે છે કે વિજય રૂપાણી માત્ર અમિત શાહના કહ્યા પર ચાલી રહ્યા છે। આ ઉપરાંત રૂપાણી સાહેબના વહેતા થયેલા વિડીયોને લઈને તેમની ઇમેજને નુકસાન પહોંચ્યું છે, જે સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક વિજય રૂપાણીની રાજકીય બદનામી થાય તેવું કેટલાક લોકો ઈચ્છે છે। આ તો વાત થઈ ભારતીય જનતા પાર્ટીની।
હવે વાત કરીએ કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની। એ જ આમ આદમી પાર્ટી જે પહેલી વાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી રહી છે। કોંગ્રેસમાં રાજીવ સાતવના નિધન બાદ હજુ સુધી પ્રભારીની ભૂમિકામાં કોઈ સામે નથી આવ્યું। સામે નેતા પક્ષનું પદ પણ હજુ ખાલી છે, ત્યારે કોંગ્રેસ અત્યારે લીડર વગર દિશાહીન છે। ના તો 2022 માટે કોઈ તૈયારી દેખાય છે, ના તો કોઈ પ્લાન। ઉલટા જૂથવાદ હજુ સમ્યો નથી, ઘરના જ ઘાતકી જેવો ઘાટ કોંગ્રેસમાં યથાવત છે। વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી આ વિધાનસભા ચૂંટણીમાં ફૂલ ફ્લેજમાં કામગીરી સાથે લાગી ગઈ છે। સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવનાર આમ આદમી પાર્ટી આ વખતે સત્તામાં નહીં પરંતુ વિપક્ષમાં બેસવા આતુર છે। જી હા, આમ આદમી પાર્ટી અત્યારથી જ જનતા વચ્ચે એવા મુદ્દા સાથે જઈ રહી છે કે અમને સત્તામાં નહીં પરંતુ વિપક્ષમાં બેસાડો, જેથી અમે મજબૂત વિપક્ષ બનીને સરકાર સામે સવાલ ઉઠાવી શકીએ। જો કે અહીં એ ના ભૂલવું જોઈએ કે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ અને કાર્યકરો દ્વારા અત્યારથી જ માહોલ ઊભો કરાઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીની બાદ આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણીમાં કાઠું કાઢે તો નવાઈ નહીં। કોરોનાની બીજી લહેરમાં વિકાસ ધોવાઈ ગયો, એટલું જ નહીં લોકો મોંઘવારીથી પણ ત્રસ્ત છે। આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા કેન્દ્રની મોદી સરકારથી પણ નારાજ છે, કારણ કે મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય ત્યારે પણ બાળક ભૂખ્યું રહે તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે। માટે આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એક વાત નક્કી છે કે આ લડાઈ 25 વર્ષના વિકાસ વર્સિસ બેરોજગારી, મોંઘવારી અને કોરોના વચ્ચે હશે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપ અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો। નમસ્કાર।